विद्यार्थी मित्रों केम छो, मजा में ने? हवे आजे फरीथी धोरण 3 मा अने गुजरातीना लेक्चर मा हूँ तमारा बधानू स्वागत करू छू। तो तमारा बधानू स्वागत छे भाई, तमे बधा हवे तैयार थई जाओ। आजे आपणे बीजो निबंध करवानो छे, बराबर ने? काले आपणे कयो कर्यो तो वर्षा ઋતુનો, એટલે કે આની પહેલાના લેક્ચરમાં આપણે વર્ષા ઋતુનો નિબંધ કર્યો હતો। બધાને મજા આવી હતી? હવે આજે આપણે બીજો નિબંધ કરશું, બરાબર ને? આ વખતે આપણે શું કર્યું છે ભાઈ, તો કે સેકન્ડમાં આપણે એમને એમ નિબંધ શીખ્યા હતા, બરાબર ને? પણ થર્ડમાં આવ્યા, આપણે થોડાક મોટા થઈ ગયા, એટલે આપણે મુદ્દા ઉપરથી નિબંધ શીખવાનો હતો। એટલે આપણે એક નિબંધ તો મુદ્દા ઉપરથી બહુ જ સરસ રીતે શીખી લીધો છે, બરાબર ને? હવે આજે આપણે બીજો નિબંધ કરવાનો છે, બરાબર? તો તમે બધા રેડી છો ને ભાઈ બીજો નિબંધ કરવા માટે? તો જો બીજા નિબંધનું નામ શું છે તો આપણે જોઈએ। તો આપણો બીજો નિબંધ છે વૃક્ષો આપણા મિત્રો, બરાબર? આજે આપણે કયા નિબંધ વિશે ભણવાનું છે ભાઈ, તો કે વૃક્ષો આપણા મિત્રો, બરાબર ને? તો જો ભાઈ વૃક્ષો આપણા મિત્રો કેવી રીતે છે ને એ આપણે નિબંધમાં લખવાનું છે। આપણે વૃક્ષોને મિત્રો કેવી રીતે કહીએ છીએ એ બધું જ આપણે નિબંધ દ્વારા શીખવાનું છે, બરાબર ને? અને નિબંધ લખતા પણ તમારે શીખવાનો છે। તો જો ભાઈ આપણે હવે નિબંધ શરૂ કરીએ, બરાબર ને? તો જો પહેલું શું આવ્યું તમારો મુદ્દો તમારી સ્ક્રીન ઉપર, તમને સરસ રીતે દેખાય છે ઓ ભાઈ, સ્લાઇડ એ દેખાય છે તમને, અને સ્લાઇડમાં જે નાનો અમથો છોકરો છે એ પણ તમને દેખાય છે। અને જો એ તમને પહેલો મુદ્દો કહે છે ઓ, તો આપણો પહેલો મુદ્દો શું છે તો કે મિત્રો, બરાબર ને? મિત્રો એટલે શું થાય તો કે દોસ્ત થાય ને, ભાઈબંધ, બરાબર? અને ગર્લ્સ હોય તો બેનપણી, અને બોયઝ હોય તો ભાઈબંધ, બરાબર ને? આપણે એમ કહીએ આ મારી પાક્કી બેનપણી છે ને, અમારો પાક્કો ભાઈબંધ છે એમ કહીએ ને। હા, તો આપણે આજે છે એ વૃક્ષો આપણા મિત્રો કેમ છે ને એ આપણે ભણવાનું છે, બરાબર? અને એની વિશે આપણે નિબંધ છે। તો તમે બધા બુક અને પેન લઈને મારી સાથે બેસજો, બરાબર ને? હું બોલીશ, સમજાવીશ, અને તમારે લખવાનું છે, બરાબર? તો હવે મિત્રો એટલે શું તમને ખબર પડી ગઈ, દોસ્ત, ભાઈબંધ, ને ગર્લ હોય તો એની બેનપણી, બરાબર ને? હવે તો આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ ને ફ્રેન્ડ, હા, તો મિત્ર એટલે ફ્રેન્ડ, બરાબર? તો જો આપણે જોઈએ હવે વૃક્ષો આપણા મિત્ર છે। જો ભાઈ વૃક્ષો આપણા શું છે તો કે વૃક્ષો આપણા મિત્ર છે, કેવી રીતે? તો કે જો આપણા મિત્ર છે એ આપણને કોઈ પણ પરિસ્થિતિમાં કેવા મદદ કરે છે, ખબર ને તમને? જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે પણ આપણે આપણા મિત્ર સાથે હોઈએ છીએ, જ્યારે આપણે થોડુંક કંઈક ટેન્શન આવી ગયું હોય તો એ આપણે આપણા મિત્રને કહીએ છીએ, બરાબર ને? તો વૃક્ષ જે છે એ આપણો એવો મિત્ર છે કે તે આપણને બધી જ વસ્તુઓ જે છે એ પૂરી પાડે છે, બરાબર ને? આપણને હવા બધું આપે છે, બરાબર? શુદ્ધ હવા આપે છે, ફળ ફૂલ એવું બધું આપણને કોણ આપે છે? વૃક્ષ। એટલે એ આપણા શું છે? મિત્ર છે, બરાબર? તો આપણો પહેલો મુદ્દો અને જે છે એ પહેલું વાક્ય આપણા નિબંધની શરૂઆત અહીંયાથી થાય કે વૃક્ષો આપણા મિત્ર છે, બરાબર? હવે એના પછીનો મુદ્દો આપણે જોઈએ, એના પછીનો મુદ્દો શું છે તો કે શોભા, બરાબર? શોભા એટલે શું તો કે સૌંદર્ય, બરાબર ને? તો સૌંદર્ય, શોભા એટલે, શોભાનો મતલબ શું થાય તો કે સૌંદર્ય। હવે આપણે એનું વાક્ય જોઈએ તો કે વૃક્ષો ધરતી પરની શોભા છે, બરાબર ને? જો ભાઈ આ વાક્ય છે ને એ સાચું છે કે વૃક્ષો શું છે તો કે ધરતી પરની શોભા છે।
હવે આપણે બગીચામાં જઈએ છીએ ભાઈ, અને ત્યાં વૃક્ષો ન હોય, બરાબર ને, ખાલી આમ મેદાન જ હોય તો આપણને બગીચો બગીચો જેવો લાગે નહીં ને. ફૂલ કે ઘાસ કે વૃક્ષો કે કાંઈ ન હોય તો આપણને એ બગીચો બગીચો લાગે ભાઈ? ન લાગે ને. એટલે જે છે એ કહે છે કે વૃક્ષો ધરતી પરની શોભા છે, એટલે કે ધરતીનું સૌંદર્ય છે વૃક્ષો. વૃક્ષોથી જે છે એ આસપાસનું જે વાતાવરણ છે એ બહુ જ સરસ રહે છે, બરાબર ને. અને હરિયાળીવાળું વાતાવરણ છે એ આપણને વધારે સારું લાગે છે, બરાબર ને. આપણે કંઈક બહાર જે છે એ ફરવા ગયા હોય અને આટલું સરસ વાતાવરણ હોય તો આપણને કેટલી મજા આવે છે. આપણને એમ થાય છે કે આપણે અહીંયા જ બેઠા રહીએ અને જે છે એ બધા સાથે વાતો કરીએ અને મસ્તી કરીએ અને આ સરસ વાતાવરણનું જે છે એ આપણે આનંદ લઈએ, બરાબર ને. આપણને એમ થાય છે ને. હં, તો વૃક્ષો જે છે એ શું છે? તો કે વૃક્ષો ધરતી પરની શોભા છે, બરાબર. સમજાઈ ગયું બધાને? વૃક્ષો છે એ ધરતી પરની શોભા છે, બરાબર. ધરતીનું સૌંદર્ય જે છે એ વૃક્ષોમાં દેખાય છે આપણને, બરાબર. તો આપણો પેલો જે છે એ વાક્ય શું હતો? તો કે વૃક્ષો આપણા મિત્ર છે, વૃક્ષો ધરતી પરની શોભા છે, બરાબર. હવે એના પછીનો વાક્ય, એટલે કે એના પછીનો મુદ્દો, ઉપયોગી. જો ભાઈ, હવે ઉપયોગી એટલે શું? તો કે આપણને જે છે યુઝફુલ થાય, આપણા ઉપયોગમાં આવે, બરાબર. તો આપણો ત્રીજો મુદ્દો છે ઉપયોગી. તો એની ઉપરથી આપણે જોઈએ, વૃક્ષો માણસો અને પંખીઓ માટે ઘણા ઉપયોગી છે, બરાબર. જો વૃક્ષો છે એ ખાલી માણસો માટે નહીં પણ પશુ પંખીઓ માટે પણ ઘણા ઉપયોગી છે. જો માણસો એટલે કે આપણે, આપણને પણ વૃક્ષ જે છે એ ઘણા ઉપયોગી છે. કારણ કે વૃક્ષ શું કરે છે? તો કે જે છે એ કાર્બન ડાયોક્સાઇડ પોતાનામાં લઈ લે છે અને ઓક્સિજન એટલે કે શુદ્ધ હવા, ઓક્સિજન આપણને આપે છે, બરાબર ને. એ પછી તો કે આપણને જે છે એ ફળ ફૂલ, પછી તો કે લાકડું, એ બધું આપણને છે એ વૃક્ષ આપે છે. એટલે વૃક્ષ માણસો માટે ઉપયોગી છે, પણ એટલું જ તે પશુ પંખીઓ માટે પણ ઉપયોગી છે. જો પશુઓ છે એ ઝાડ નીચે તેના છાયામાં બેઠે છે, બરાબર. પછી તો કે નીચે જે છે એ પાંદડા પડ્યા હોય તો એ ઝાડના પાંદડા છે એ ખાય છે, બરાબર ને. અને પંખીઓ જે છે એ શું કરે છે? તો કે ઝાડ ઉપર માળા બનાવે છે અને રહે છે, એની ડાળી ઉપર બેસે પણ છે, બરાબર ને. તો વૃક્ષો છે એ માણસો અને પશુ પંખીઓ માટે ઘણા ઉપયોગી છે, બરાબર. સમજાઈ ગયું તમને? હવે ફરીથી આપણે રિપીટ કરીએ કે વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષો ધરતી પરની શોભા છે, ધરતીનું સૌંદર્ય છે, અને વૃક્ષો માણસો અને પશુ પંખીઓ માટે ઘણા ઉપયોગી છે, બરાબર ને. ત્યાર પછીનું આપણે જોઈએ મીઠા ફળ, બરાબર. મીઠા ફળ, મીઠા ફળ એટલે શું ભાઈ? તો કે આપણે રોજ ફ્રૂટ તો ખાઈએ જ છીએ, બરાબર ને. ફળ, હં, તો એની ઉપરથી આપણે શું વાક્ય બનાવશું? આપણે પછીની જે છે એ સ્લાઇડમાં જોઈએ તો વૃક્ષો આપણને મીઠા ફળ આપે છે, બરાબર ને. વૃક્ષો શું આપે છે ભાઈ આપણને? મીઠા ફળ. તમને બધાને ફળ ભાવે છે, હા કે ના? તો વૃક્ષો આપણને મીઠા ફળ આપે છે, બરાબર. કેટલા સરસ સરસ ફળ હોય છે, ક્યાં? કેરી, સફરજન, પછી તો કે ચીકુ, નારિયેળ, પછી ઘણા બધા ફળ છે જે આપણને વૃક્ષો છે એ આપે છે, બરાબર. તો જો આ એક વાક્ય આપણું અહીંયા પૂરું થયું. આપણે પેરેગ્રાફ ક્યાંથી શરૂ કર્યો હતો ભાઈ, તમને ખબર છે? તો કે હા, વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષો ધરતી પરની શોભા છે, વૃક્ષો માણસો અને પશુ પંખીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, વૃક્ષો આપણને મીઠા
ફળ આપે છે, બરાબર ને? જો ધીરે ધીરે આપણો પેરેગ્રાફ આખો બને છે, સમજાય છે ને તમને? ચલો હવેનું જે છે મુદ્દો છાયા. છાયા એટલે શું? તો કે ઠંડક, જે વૃક્ષ પાસેથી આપણને મળે છે, બરાબર. તડકો હોય છે, પણ જો આપણે વૃક્ષ નીચે બેઠીએ ને તો આપણને જે છે એ છાંયો મળે છે, બરાબર. તો જો એની ઉપરથી આપણે શું વાક્ય બનાવી શકીએ? તો કે ઘટાદાર વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે, બરાબર ને? ઘટાદાર વૃક્ષ એટલે શું? તો કે એકદમ જે છે એ મોટું વૃક્ષ, બરાબર ને? ઘટાદાર વૃક્ષ, એની છાયામાં કોણ આરામ કરે છે? તો કે પશુઓ અને મુસાફરો. જે છે મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળ્યા હોય, બરાબર, અને એને થોડોક આરામ જોતો હોય, બહુ જ તડકો હોય અને એને થોડોક થાક લાગ્યો હોય, તો એને આરામ કરવો હોય ત્યારે એ ઘટાદાર વૃક્ષોની છાયામાં આરામ કરે છે, બરાબર ને? સમજાઈ ગયું તમને બધાને? તો આપણો પછીનો પોઈન્ટ હતો છાયા, અને એની ઉપરથી આપણે વાક્ય બનાવ્યું કે ઘટાદાર વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે, બરાબર. જો આપણો પેરેગ્રાફ ધીરે ધીરે ભાઈ બનતો જાય છે, તમે બધા લખતા જાઓ છો ને મારી સાથે, હું એટલે જ રિપીટ કરું છું કે કોઈકને એકાદું વાક્ય રહી ગયું હોય તો એ મારી સાથે ફરીથી લખે. તો આપણે પેરેગ્રાફ ક્યાંથી શરૂ કર્યો હતો ભાઈ? તો કે વૃક્ષો આપણા મિત્ર છે, વૃક્ષો ધરતી પરની શોભા છે, બરાબર. વૃક્ષો મનુષ્ય અને પશુ પંખીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર ને? પછી તો કે વૃક્ષો આપણને મીઠા ફળ આપે છે, ઘટાદાર વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે. સમજાઈ ગયું બધાને? હવે એના પછીનો મુદ્દો આપણે જોઈએ, માળા. માળા એટલે શું ભાઈ, ખબર છે કોઈને? કહું હું, પણ તમે વિચારો હો માળા એટલે શું. યાદ આવી ગયું તમને? તો કે પક્ષીઓ જેમાં રહે, બરાબર, તેને માળો કહેવાય છે. પક્ષીઓ જે છે એ ઝાડ ઉપર રહેવા માટે માળો બનાવે છે, બરાબર ને? બધાને યાદ આવી ગયું ને? તો હવે આપણે માળા ઉપરથી જે છે એ વાક્ય બનાવીએ, બરાબર. તો વૃક્ષોની ડાળીઓ ઉપર પક્ષીઓ માળા બાંધે છે. શું કરે છે પક્ષીઓ? તો કે પક્ષીઓ જે છે એ વૃક્ષોની ડાળીઓ ઉપર માળા બાંધે છે. વૃક્ષની ડાળી જોઈ છે ભાઈ તમે? તો પક્ષીઓ જે છે એ શું કરે છે? તો કે વૃક્ષની જે ડાળી હોય છે ને એની ઉપર માળા બાંધે છે, બરાબર ને? માળા એટલે શું? તો કે પક્ષીઓ રહેવા માટે પોતાનું જે ઘર બનાવે છે એને માળો કહેવાય છે, બરાબર ને? જેમ આપણે આપણા ઘરમાં રહીએ છીએ, બરાબર, એમ પક્ષીને પણ રહેવા માટે ઘર તો જોઈએ ને, બરાબર. એ ક્યાં એના ઈંડા મૂકે ને એના માળામાં, તેની માટે એને માળો જોવે ને ભાઈ. તો એ માળો ક્યાં બાંધે છે? તો કે વૃક્ષોની ડાળીઓ ઉપર માળા બાંધે છે, બરાબર ને? જો આપણો પેરેગ્રાફ છે ને ભાઈ એ હજી આખો બને છે, બરાબર. તો ફરીથી આપણે એકવાર જોઈ જઈએ આખું રિપીટ, કે વૃક્ષો છે એ આપણા મિત્ર છે, વૃક્ષો ધરતી ઉપરની શોભા છે, વૃક્ષો છે એ માણસો અને પશુ પંખીઓને ઉપયોગી છે, વૃક્ષો આપણને મીઠા ફળ આપે છે, ઘટાદાર વૃક્ષની છાયામાં પશુઓ તેમજ મુસાફરો આરામ કરે છે, વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે, બરાબર. આપણો આટલો પેરેગ્રાફ બની ગયો. બધા તમે મારી સાથે લખો છો ને ભાઈ? હવે પછીનો મુદ્દો આપણે જોઈએ, મૂળ અને પાન, બરાબર ને? જો મૂળ કોઈ જોયા છે? મેં જ્યારે તમને જીકે કરાવ્યું હતું ને ત્યારે મેં તમને મૂળ દેખાડ્યા હતા, યાદ છે બધાને? યાદ આવી ગયું? મૂળ તમને દેખાડ્યા હતા કે જમીનની અંદર હોય છે, અને પાન પણ મેં તમને દેખાડ્યા હતા. પાન છે એનો આકાર
બધા પાન સરખા હોય છે? ના ના હો, બધા પાન અલગ અલગ હોય છે, તમને બધાને ખબર છે, મેં તમને બધાને દેખાડ્યા હતા. બધા વૃક્ષના પાન પણ અલગ અલગ હોય છે, પણ મૂળ જે છે એ ક્યાં હોય છે? તો કે જમીનની અંદર હોય છે. તો જો ભાઈ આપણે જોઈએ કે મૂળ અને પાન ઉપરથી આપણે વાક્ય શું બનાવીએ, તો કે વૃક્ષોના મૂળ અને પાન છે એ જમીનનું ધોવાણ અટકાવે છે. શું કરે છે ભાઈ? તો કે વૃક્ષોના મૂળ અને પાન છે એ જમીનનું ધોવાણ અટકાવે છે. એટલે કે એકદમ જ્યારે વરસાદ આવ્યો હોય કે એકદમ પાણી જે છે એ હોય, ત્યારે એ આખી જમીન ધોવાઈ ન જાય, બરાબર. એટલે મૂળ છે એ થડને જે છે એ ઝાડને જકડી રાખે છે, બરાબર. એ ઝાડને જમીન સાથે જકડી રાખવામાં મદદ કરે છે અને જમીનનું જે ધોવાણ જે છે એ થતું અટકાવે છે, બરાબર ને? સમજાયું બધાને? કે અમુક વાર એકદમ વરસાદ આવે છે એના કારણે ઝાડ જે છે એ પડી જાય છે, પણ જે બહુ જ નબળું થઈ ગયું હોય ને, બહુ મોટું ઝાડ હોય કે ઘણા ટાઈમો હોયથી હોય, તો એ જે છે એ પડી જાય. પણ અમુક જે છે એ ઝાડ છે એને મૂળ એના જકડી રાખે છે અને એનું ધોવાણ જે છે એ થવા દેતા નથી. એટલે વૃક્ષોના મૂળ અને પાન જમીનનું ધોવાણ અટકાવે છે, બરાબર. સમજાઈ ગયું બધાને? તો હવે એના પછીનો મુદ્દો, રાચરચીલું. રાચરચીલું એટલે શું? તો કે ફર્નિચર, બરાબર ને? તમારા બધાના ઘરમાં ફર્નિચર હશે ને, કબાટ છે, પલંગ હશે, બરાબર. કોઈકના ઘરે છે એ દાદરો છે ને એ પણ લાકડાનો હશે, બરાબર. મારા ઘરે છે હો ભાઈ, મારા ઘરે લાકડાનો જ દાદરો છે, બરાબર. પછી આપણે જે છે એ ઘણી બધી આસપાસ એવી વસ્તુઓ છે કે જે લાકડાની છે, તો એ રાચરચીલું એટલે કે આપણને ફર્નિચર બનાવવા માટે લાકડું છે એ કોણ પૂરું પાડે છે ભાઈ? તો કે વૃક્ષો. વૃક્ષો આપણને લાકડું પૂરું પાડે છે, બરાબર. સમજાયું બધાને? વૃક્ષો આપણને લાકડું જે છે એ પૂરું પાડે છે, બરાબર. તો જો આપણે એ રાચરચીલું શબ્દ ઉપરથી વાક્ય શું બનાવીએ, તો કે વૃક્ષોના લાકડામાંથી આપણા ઘરનું રાચરચીલું બને છે. જો વૃક્ષો આપણને લાકડા પૂરા પાડે છે અને આપણે જે છે એ આપણા ઘર માટે રાચરચીલું એટલે કે ફર્નિચર, બરાબર ને? અત્યારે તો કેટલા સરસ સરસ ફર્નિચર બને છે. ફર્નિચર એટલે તો કે કબાટ છે, પલંગ છે, શોકેસ છે, પછી ટેબલ છે, ચેર છે, બરાબર ને? આ બધું જે છે એ શેનાથી બને છે? તો કે લાકડામાંથી બને છે. ડ્રેસિંગ કાચ છે, આ બધું ફર્નિચર લાકડામાંથી બને છે. અને એ આપણને કોણ પૂરું પાડે છે? તો કે વૃક્ષો. તો જો ભાઈ, વૃક્ષો આપણને કેટલી બધી મદદ કરે છે, બરાબર ને? તો એ થયા ને આપણા મિત્રો, આપણને કાંઈ તકલીફ નથી પડવા દેતા, આપણને બધી જે છે એ વસ્તુ આપે છે. વૃક્ષ આપણને બધી રીતે મદદ કરે છે, એટલે વૃક્ષોને આપણે આપણા મિત્ર કહીએ છીએ, બરાબર. આપણે ફરીથી એકવાર રિપીટ કરી જવું છે, હે ને? ચલો કરી જઈએ રિપીટ. હો, વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષો છે એ ધરતી પરની શોભા છે, વૃક્ષો છે એ માણસો અને પશુ પંખીઓને ઉપયોગી છે, વૃક્ષો આપણને મીઠા ફળ આપે છે, છી ઘટાદાર વૃક્ષની છાયામાં માણસો અને માણસો પશુ પંખીઓ મુસાફરો જે છે એ આરામ કરે છે. પછી તો કે વૃક્ષોના લાકડામાંથી આપણા ઘરનું રાચરચીલું બને છે. વૃક્ષોના મૂળ અને પાન જમીનનું ધોવાણ થતાં અટકાવે છે, બરાબર. હવેના પછીનું વાક્ય, દવામાં ઉપયોગી. જો ભાઈ, વૃક્ષો છે ને આપણને દવામાં પણ ઉપયોગી છે. એ કેવી રીતે?
બરાબર ને? આપણી અમુક જે છે ને દવા એ બધી વૃક્ષોમાંથી જ બને છે, ને અમુક જે છોડ જે છે એ આપણને ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. ઔષધિ એટલે દવા જ થાય, બરાબર ને? જો એના ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો કે કેટલાક વૃક્ષોના પાંદડા, છાલ, મૂળ, ફળ માણસને દવા માટે ઉપયોગી છે, બરાબર ને? જો ભાઈ પાંદડા છે, છાલ છે, મૂળ છે, ફળ છે, આ બધા જે છે ને એ માણસને દવા માટે ઉપયોગી છે. અમુક જે વૃક્ષ છે એના પાન બરાબર એની દવા બને છે, બરાબર ને? પછી અમુક જે એવા છોડ છે એની પણ દવા બને છે, એ આપણને ઔષધિ તરીકે ઉપયોગી છે. તુલસી છે, અરડુસી છે, અજમો, એ બધા છોડ છે એ આપણને ઔષધિ એટલે કે દવા તરીકે ઉપયોગી છે, બરાબર ને? તુલસીના પાન છે એ બહુ જ ઉપયોગી છે આપણી માટે, બરાબર? જ્યારે આપણને બહુ ગળું દુખતું હોય ને, બરાબર ને, ત્યારે આપણે એ ગરમ પાણી કરીએ અને એમાં તુલસીના પાન નાખીએ અને એ પાણી છે એ ઉકાળી નાખીએ અને એ પાણી આપણે પીએ તો એ આપણી માટે બહુ જ સારું છે, આપણા ગળા માટે બહુ સારું છે. આપણા ગળાને બહુ જ રાહત થાય અને છે આપણો જે દુખાવો છે એ થોડો થોડો મટતો થાય, બરાબર ને? એટલે વૃક્ષો આપણને અત્યારે પણ ઉપયોગી છે. અત્યારે જે છે એ ઘણા બધા રોગો છે એ આવે છે, બરાબર ને? તો આ બીમારીથી લડવા માટે પણ વૃક્ષ આપણને મદદ કરે છે, બરાબર? તો વૃક્ષો ધ્યાને ભાઈ આપણા મિત્રો. હવે એના પછીનો મુદ્દો આપણે જોઈએ, મળતી વસ્તુઓ. હવે આપણે આટલી બધી વસ્તુ જોઈ, બરાબર ને, પણ હજી આપણને વૃક્ષ ઘણી બધી વસ્તુઓ આપે છે, મળતી વસ્તુઓ, બરાબર ને? એટલે કે જે વસ્તુઓ આપણને વૃક્ષ પાસેથી મળે છે એ વસ્તુઓ તો આપણે જોઈએ. કઈ કઈ વસ્તુઓ આપણને વૃક્ષમાંથી મળે છે ભાઈ? તો કે વૃક્ષોમાંથી લાખ, ગુંદર, મધ, સૂકો મેવો, રબર અને તેલ મળે છે. જો ગુંદર, બરાબર ને, આપણે ગુંદર જોવે ને એ ગુંદરે આપણને વૃક્ષો આપે છે. પછી તો કે મધ, મધ પણ આપે છે, બરાબર ને? પછી તો કે સૂકો મેવો, સૂકો મેવો બધાને બહુ ભાવે ને ભાઈ, બદામ, કાજુ, એ બધું વૃક્ષો આપે છે આપણને. પછી તો કે રબર, આપણે રબર ઉપયોગ કરીએ છીએ ને એ પણ આપણને વૃક્ષો આપે છે. પછી તો કે તેલ, તેલ પણ આપણને વૃક્ષો પૂરું પાડે છે, બરાબર ને? એટલે વૃક્ષોમાંથી આપણને લાખ, ગુંદર, મધ, સૂકો મેવો, રબર અને તેલ આ વસ્તુ મળે છે, બરાબર ને? સમજાયું બધાને? હા, બધાને સમજાઈ ગયું ને? તો હવે આપણે આગળ વધીએ. જો આપણો બીજો પેરેગ્રાફ છે ને દવાથી શરૂ થયો હતો કે વૃક્ષો જે છે એ આપણને વૃક્ષોના પાન, પછી વૃક્ષોની છાલ એ આપણને દવા તરીકે ઉપયોગી છે. વૃક્ષોમાંથી લાખ, ગુંદર, મધ, સૂકો મેવો, રબર અને તેલ મળે છે આપણને, બરાબર? સમજાઈ ગયું બધાને? હવે આપણે એના પછીની સ્લાઇડ જોઈએ. જો શું છે ભાઈ? તો કે શુદ્ધ હવા. શુદ્ધ હવા એટલે શું ખબર છે કોઈને? શુદ્ધ હવા એટલે ચોખ્ખી હવા, કે જેમાં છે આપણને શ્વાસ લેવામાં ખૂબ જ ઉપયોગી હોય તેવી હવા એટલે કે શુદ્ધ હવા, બરાબર? જો હવે વનસ્પતિ શું કરે છે, બરાબર ને? તો કે એ કાર્બન ડાયોક્સાઇડને જે એ પોતાના અંદર લઈ લે છે અને ઓક્સિજનને બહાર કાઢે છે, એટલે કે શુદ્ધ હવા આપણને શ્વાસ લેવા માટે એ શુદ્ધ હવા આપણને વનસ્પતિ પૂરી પાડે છે, બરાબર ને? એટલે વૃક્ષો પૂરા પાડે છે આપણને શુદ્ધ હવા. એટલે આપણે એનું વાક્ય જોઈએ શું છે? તો કે વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે, બરાબર? વૃક્ષો શું કરે છે? તો કે વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. આપણને બધાને ખબર છે ભાઈ કે આપણે વૃક્ષ નીચે બેઠા હોઈએ તો આપણને ઠંડો પવન છે એ આવે
છે એટલે વૃક્ષો છે એ હવાને શુદ્ધ રાખે છે. જો આપણું ક્યાંથી શરૂ થયું હતું તો કે આપણું જે છે એ પેરેગ્રાફ ઔષધિ તરીકે ઉપયોગી છે ને ત્યાંથી આપણો બીજો પેરેગ્રાફ શરૂ થયો હતો. હું ફરીથી એકવાર રિપીટ કરું છું, કેટલાક વૃક્ષોના પાંદડા, છાલ, મૂળ, ફળ વગેરે માણસને દવામાં ઉપયોગી છે. વૃક્ષોમાંથી લાખ, કુંદર, મધ, સૂકો મેવો, રબર અને તેલ મળે છે. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે, બરાબર ને? હવે એના પછીનો પોઈન્ટ વાદળા, બરાબર ને? વાદળા એ તમને બધાને ખબર છે ને ભાઈ, તમે રોજ આકાશમાં શું જોવો છો તો કે વાદળા, બરાબર ને? તો હવે એ વાદળા ઉપરથી આપણે જોઈએ વાક્ય, બરાબર? તો કે વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે. વૃક્ષો શું કરે છે? તો કે વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે, બરાબર? આ એક જે છે એ વૃક્ષનો ઉપયોગ છે, જેમ બધા ઉપયોગ છે ને, બરાબર? વૃક્ષો જે વાદળા છે એને ઠંડા પાડે છે અને આખું વાતાવરણ જે છે ને એ ઠંડુ થઈ જાય છે. આપણે જો બગીચામાં જઈએ છીએ આપણને કેટલી ઠંડક લાગે છે, બરાબર ને? જેમ કે આપણે ક્યારેક વિક્ટોરિયા પાર્ક ગયા હોય, બરાબર, તો ત્યાં કેટલા બધા ઝાડ ને બધું છે, બરાબર ને? તો ત્યાં આપણને એટલું સરસ વાતાવરણ લાગશે ને, એટલી ઠંડક લાગશે ને, આપણને એમ થાય કે આપણે અહીંયા જ રહીએ, થોડો એક કલાક જેવું, દોઢ કલાક જેવું થાય અહીંયા બેસીએ, બહુ મજા આવે છે, ઠંડક મળે છે, બરાબર ને? તો વૃક્ષો છે એ વાદળાને ઠંડા પાડે છે અને વાતાવરણને પણ ઠંડુ રાખે છે. હવે વરસાદ, જો ભાઈ હવેનો પોઈન્ટ શું છે? તો કે વરસાદ, વરસાદ પણ આપણને કેવી રીતે મળે છે ખબર છે? એ તે આપણને વૃક્ષો તરફથી જ મળે છે. એટલે કે વૃક્ષો શું કરે છે ભાઈ? તો કે તે વરસાદને ખેંચી લાવવાનું કામ કરે છે, બરાબર ને? વૃક્ષો વરસાદને ખેંચી લાવવાનું કામ કરે છે. જો વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે, વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે, આમ તે વરસાદને ખેંચી લાવવાનું કામ કરે છે. હવે પછીનો મુદ્દો ઉપયોગી. જો ભાઈ વૃક્ષો છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. આપણે વૃક્ષના ઘણા બધા ફાયદા જોયા, બરાબર ને? વૃક્ષો આપણા મિત્રો કેમ છે ને એ પણ હવે આપણને સમજાઈ ગયું, બરાબર ને? જો વૃક્ષો આપણને ઘણા ઉપયોગી છે, આ પછીનો પોઈન્ટ છે, એ વૃક્ષો આપણને ઘણા ઉપયોગી છે. આપણને વૃક્ષો ઘણી બધી વસ્તુઓ આપે છે, એ તો હવે તમને બધાને સમજાઈ ગયું ને, ખબર પડી ગઈ ને આપણને વૃક્ષો પાસેથી કેટલી બધી વસ્તુઓ મળે છે, બરાબર ને? હવે એના પછીનો મુદ્દો આપણે જોઈએ, કાપણી. જો આપણને વૃક્ષો છે આટલી બધી મદદ કરે છે, છતાં આપણે શું કરીએ છીએ? તો કે એને કાપી નાખીએ છીએ, બરાબર ને? આપણા સ્વાર્થ માટે આપણે એને કાપી નાખીએ છીએ, બરાબર ને? તો જો આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. જો વૃક્ષો આપણને ભાઈ કેટલી મદદ કરે છે, આપણને બધી જ વસ્તુ પૂરી પાડે છે, તો પણ આપણે આપણા મતલબ માટે, આપણે આપણા ઉપયોગ માટે એને કાપી નાખીએ છીએ, બરાબર ને? આપણે એવું કરવું જોઈએ નહીં, વૃક્ષો કાપવા જોઈએ નહીં, બરાબર ને? તો જો આપણે શું કરવું જોઈએ? તો કે વાવણી. વાવણી એટલે શું થાય? વાવવું, બરાબર ને? વૃક્ષો વાવવા. તો ભાઈ આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ, બરાબર? વૃક્ષો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, તેથી આપણે એને કાપવા જોઈએ નહીં, આપણે એને વાવવા જોઈએ, બરાબર? સમજાઈ ગયું બધાને? હું ફરીથી તમને આખો નિબંધ સંભળાવું છું, બરાબર? તમારે જો બાકી રહી ગયું હોય લખવાનું તો બધા મારી સાથે લખશે, બરાબર ને? તો જો ભાઈ વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષો ધરતી પરની શોભા છે, વૃક્ષો માણસો અને પશુ પંખીઓ માટે ઘણા ઉપયોગી છે, વૃક્ષો આપણને મીઠા ફળ આપે છે, ઘટાદાર વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે, વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે,
વૃક્ષોના મૂળ અને પાન જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષોના લાકડામાંથી આપણા ઘરનું રાચ રચીલું બને છે. બરાબર, જો આપણો પહેલો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. હવે હું બીજો પેરેગ્રાફ બોલું છું. કેટલાક વૃક્ષોના પાંદડા, છાલ, મૂળ, ફળ વગેરે માણસને દવામાં ઉપયોગી છે. વૃક્ષોમાંથી લાખ, ગુંદર, મધ, સૂકો મેવો, રબર અને તેલ મળે છે. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે. આમ તે વરસાદને ખેંચી લાવવાનું કામ કરે છે. વૃક્ષો આપણને ઘણા ઉપયોગી છે. આપણે વૃક્ષોને કાપવા જોઈએ નહીં. જેમ બને તેમ આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ. સમજાઈ ગયું બધાને? બરાબર. હવે તમારે બધાએ આજનું હોમવર્ક સાંભળવાનું છે. બરાબર, તો બધા રેડી છો ને? હા, હોમવર્ક તો કરવું જ પડશે ભાઈ, ભલે મન ન હોય. તો તમારા બધાનું હોમવર્ક છે કે આજે આપણે જે નિબંધ શીખ્યો છે એ નિબંધ તમારે એકવાર ગુજરાતીની બુકમાં લખવાનો છે. બરાબર ને? તો થેન્ક યુ બધાને. તમે બધાએ શાંતિથી સમજ્યું અને જે પાકું પણ કર્યું મારી સાથે જ રહે. બરાબર ને? તો ભાઈ, હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમને બધાને ખુદાફીસ, બાય એન્ડ ટેક કેર, સ્ટે સેફ. બરાબર ને? બધા ધ્યાન રાખજો ને. હા, બરાબર, બધાને બાય બાય, ટેક કેર એન્ડ સ્ટે સેફ. બાય.